નીચેના કોષ્ટકમાં એફ અને જી ની કિંમતો આપેલ છે અને એક્સ ની માઇનસ બે અને ચાર કિંમતો માટે તેમનું વિકલિત એફ પ્રાઇમ અને જી પ્રાઇમ આપેલ છે. તમે જોઈ શકો કે એક્સ ની માઇનસ બે અને ચાર કિંમત માટે એફ જી એફ પ્રાઇમ અને જી પ્રાઇમ ની કિંમતો આપેલી છે. વિધેય એફ એ એફ અને જી ના સંયોજિત વિધેય તરીકે વ્યાખ્યાયિત છે અને આપણને એફ પ્રાઇમ ઓફ ફોર શોધવાનું છે. તમને આ સંયોજિત વિધેય જોતા તરત વિચાર આવશે કે આ બીજા વિધેય માટે ચેન રૂલ વાપરી શકાય. આથી ચેન રૂલ પ્રમાણે કેપિટલ એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર અંદરના વિધેયના સંદર્ભમાં બહારના વિધેયનું વિકલિત, એટલે કે લોઅર કેસ એફ પ્રાઇમ ઓફ જી ઓફ એક્સ ગુણ્યા અંદરના વિધેયનું એક્સના સંદર્ભમાં વિકલિત, એટલે કે જી પ્રાઇમ ઓફ એક્સ. હવે જો આપણે એફ પ્રાઇમ ઓફ ફોર ઉકેલવા માંગતા હોય તો એફ પ્રાઇમ ઓફ ફોર બરાબર લોઅર કેસ, હવે જ્યાં પણ આપણને એક્સ દેખાશે ત્યાં આપણે ચાર મૂકવાનું છે. આથી એફ પ્રાઇમ ઓફ જી ઓફ ફોર ગુણ્યા જી પ્રાઇમ ઓફ ફોર. હવે આપણે આને કઈ રીતે ઉકેલી શકીએ? અહીં આપણને દરેક એક્સ માટે વિધેયની ચોક્કસ કિંમત આપી નથી, પરંતુ કેટલાક બિંદુ આગળની કિંમતો આપી છે. આથી સૌ પ્રથમ આપણે આ જી ઓફ ફોર ને ઉકેલીશું. અહીં કોષ્ટક પ્રમાણે જ્યારે એક્સ બરાબર ચાર હોય ત્યારે જી ઓફ એક્સ ની કિંમત આપણને માઇનસ બે મળે છે. આથી આના બરાબર આપણને માઇનસ બે મળે. આ પહેલો ભાગ એફ પ્રાઇમ ઓફ માઇનસ ટુ થાય. આથી આ એફ પ્રાઇમ ઓફ માઇનસ બે આપણને કેટલા મળે? હવે જ્યારે એક્સ બરાબર માઇનસ બે હોય ત્યારે આપણને એફ પ્રાઇમ એક મળે છે. આથી એફ પ્રાઇમ ઓફ માઇનસ ટુ બરાબર એક મળે. હવે આ જી પ્રાઇમ ઓફ ફોર આપણને શું મળે છે? તો કોષ્ટક પ્રમાણે જ્યારે એક્સ બરાબર ચાર હોય ત્યારે જી પ્રાઇમ ઓફ એક્સ બરાબર આઠ મળે છે. આથી અહીં આઠ મળે. આથી એફ પ્રાઇમ ઓફ ફોર બરાબર આપણને એક ગુણ્યા આઠ મળે અને એક ગુણ્યા આઠ બરાબર આઠ થાય અને આ આપણે ઉકેલી લીધું.